સમજી ગયા એટલે બંધન તો H3O પ્લસ હોય તો એસિડ બેઝ હોય તો OH એ બંનેની સાંદ્રતા શું થઈ જાય ઘટી જાય એટલે ગરમી ઘટી જાય અને ગરમી ઘટે તો આ માટે તમે સમજો કે આને આપણે શું કહે છે સવાલ છે કે એસિડ કે બેઝ મંદીકૃત હવે આગળનો મેઇન વસ્તુ છે કે શું આ વસ્તુ બને છે યસ સાંદ્ર HNO3 H2SO4 ખૂબ જ ધીરે ધીરે સતત પાણીમાં ધીમે ધીમે નાખી હલાવો ટીપે ટીપે પાણીમાં નાખો એટલે બહુ ગરમી ઉત્પન્ન થાય છે એટલે આગળ તમારે આવે છે બરાબર કારણ કે HNO3 ને H2SO4ની સાંદ્રતા શું થાય ઘટે સાંદ્રતા શું થાય ઘટે હવે મેઇન સવાલ છે કે સાંદ્ર એસિડને મંદ કરજો કે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે સમજો સમજો હું એસિડ લઉં છું આ પાત્રમાં એસિડ લીધું આ પાત્રમાં અહીંયા મેં એસિડ લીધું આમાં એસિડ છે બરાબર હવે આમાં હું અહીંયા પાણી નાખું ને બાપા રે ફટ 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 ઉડવા માંડે પરકોટાય છે એટલે ફૂટે આપણે હાથ પર તો આપણે દાચી જવું બરાબર કારણ કે એમાં એસિડની માત્ર વધારે છે તો શું કરવાનું મંદન કરતી વખતે પાણીમાં ધીમે ધીમે એસિડ નાખો અને ધીમે ધીમે હલાવતા જાઓ જેમ જેમ પાણીમાં એસિડ નાખો અને ધીમે ધીમે હલાવો પાણીમાં એસિડ નાખીને હલાવો તો ઉષ્મા મુક્ત થઈને બહાર નીકળી જાય પણ એસિડમાં જો પાણી નાખો તો ઘણી વાર પાત્ર બી કાચનું તોડી નાખે ફરી આઈ એમ ગોઈંગ ટુ રિપીટ એસિડમાં જો પાણી નાખો એસિડમાં જો પાણી નાખો પાત્ર તોડી નાખે એટલી બધી ગરમી મુક્ત થાય માટે પાત્રમાં પાણી લેવાનું અને એમાં ટીપે ટીપે એસિડ ધીમે 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 હલાવતા જવાનું રેડતા જવાનું હલાવ એટલે ઉષ્મા મુક્ત થતી જાય અને જે ઉષ્મા મુક્ત થાય એ ઉષ્મા બહાર એટલે એ કઈ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થઈ જાય તાપમાન થોડી વાર બીકરનું વધી જાય પણ એટલું બધું ના વધે જેટલું એસિડમાં તમે પાણી નાખો માટે પાણીમાં એસિડ નાખવો હિતાવહ છે બરાબર ચલો બીજો સવાલ હવે શા માટે HCl HNO3 વગેરે દ્રાવણોમાં એસિડિક લક્ષણો ધરાવે કયા લક્ષણો ધરાવે બે વ્યવહારિક વાત છે એકને કેટલી વાર લાગુ કહેશો H પ્લસ આયન હોય કયા આયનો એ બધામાં HCl HNO3 H2SO4 આ બધામાં H પ્લસ આયનો છે એ બધા H પ્લસ આયનો શું કરે મુક્ત કરે એટલે એના લક્ષણો કયા થાય એસિડ પણ જે આલ્કોહોલ અને ગ્લુકોઝ એમાં H પ્લસ આયનો મુક્ત કરતા નથી આઈ એમ ગોઈંગ ટુ રિપીટ HNO3 HCl H પ્લસ આયન મુક્ત કરે પણ ગ્લુકોઝ કે આલ્કોહોલ H પ્લસ આયન મુક્ત કરતા નથી માટે એસિડિક લક્ષણો નથી થતા બીજું કહે છે કે શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે એસકેમ એસિડ જ્યારે પાણીમાં ઓગળે છે ત્યારે બરાબર એટલે કે એનું દ્રાવણ બને ત્યારે એસિડનું શું થાય હમણાં જોયું અહીંયા એસિડનું શું થાય આયનીકરણ થાય આમાં મારે કીધું તો આ ખોટું એસિડમાં પાણીમાં એસિડ ધ્યાન રાખવું બરાબર ફરી આ ખોટું આને ના લેવાય પણ શેને લેવાય અહીંયા પાણી અને એમાં ધીમે 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 એસિડ એટલે આનું એસિડ નું શું થયું મંદન એટલે આ જ સવાલ છે આગલા સવાલ જેવો તો એસિડ નું શું થાય આયનીકરણ આયનીકરણ થાય એટલે આયનો ની હાજરીને કારણે તેમાંથી વિદ્યુત નું શું થાય છે વહન વિદ્યુત નું શું થાય વહન હવે જો વિદ્યુત નું વહન થતું હોય તો મેં કીધું આ રીતે આમાં તો ભડાકા થાય બીકર બી તૂટી જાય મેં કીધું ને આંકડામાં એટલે પાણીમાં ધીમે ધીમે એસિડ નાખવાનું તો કે છે કે શા માટે શુષ્ક HCl વાયુ શુષ્ક લિટમસપેપરનો રંગ બદલતો નથી હવે શુષ્ક વાયુ હોય તમે H પ્લસ આયન ઉત્પન્ન ના થાય વ્યવહારિક છે યાર ભીનામાં થવાના લિક્વિડ જે છે એમાં થવાના પણ શુષ્કમાં H પ્લસ આયન ઉત્પન્ન થતા નથી અને શુષ્કમાં H પ્લસ આયન ઉત્પન્ન ના થાય તેનો મતલબ શું થયો એ એસિડિક લક્ષણ ધરાવતું માટે બરાબર એની લિટમસ શુષ્ક એસિડની લિટમસ પેપર પર અસર જ ના થાય ભીનો હાલ તો પતિ ગયો ગુરુ લાલ નેક્સ્ટ આગળ શું કહે છે કે એસિડને મંદ કરજો કે શા માટે પાણીમાં ઉમેરવાનું નહીં આપણે આગળ જોઈ લીધું ફરી જોઈ લો એસિડને પાણીમાં ઉમેરવાનું પાણીમાં એસિડ નખાય હા પણ એસિડમાં પાણી નખાય ના આઈ એમ ગોઈંગ ટુ રિપીટ પાણીનું પાત્ર લઈ એમાં ધીમે ધીમે એસિડ નાખવાનું પણ એસિડમાં પાણી નખાય નહીં કારણ કે ગરમી લીધે એસિડનું પાત્ર શું થઈ જાય તૂટી જાય છે આગળ છે કે એસિડને મંદ કરવામાં આવે ત્યારે બરાબર હાઇડ્રોનિયમ આયનો એટલે કે H3O પ્લસ અને હાઇડ્રોનિયમ આયન કહેવાય H3O પ્લસની સાંદ્રતા કેવી રીતે અસર કરે છે જો એસિડને મંદ કરો ને
ત્યારે આગળ મેં એક શબ્દ વાપર્યો એકમ કદ દીઠ હાઇડ્રોજન આયનોની સાંદ્રતામાં શું થાય ઘટાડો કયા હાઇડ્રોજન આયનોની સાંદ્રતામાં શું થાય છે ઘટાડો એકમ કદ દીઠ એકમ કદ દીઠ હાઇડ્રોજન આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે બરાબર નેક્સ્ટ જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં ભેજ ઓગાળવામાં આવે ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડની સાંદ્રતાની શું અસર થાય વ્યવહારિક છે ને વધારો થાય ને સમજો બુદ્ધિનો સવાલ બેઝ અને બેઝ ઉમેરીએ તો શું થાય સાંદ્રતા વધે ખાંડનું દ્રાવણ પડી ગયું એમાં તમે ફરી ખાંડ ઉમેરો તો શું થાય ખાંડમાં ખાંડ ઉમેરો શું થાય શું થાય મને કહેશો વધારે ગળપણ આવે એમ આ ઉમેરવા જોઈએ તો શું થાય ઓએચઆઈની સાંદ્રતા વધે બરાબર આટલે સુધી ક્લિયર બરાબર નેક્સ્ટ લેક્ચરમાં પીએચ પર